श्री स्वामीनारायण भगवान ने जय, अक्षर पुरुषोत्तम महाराज ने जय, गुणातीतान स्वामी महाराज ने जय, भगत जी महाराज ने जय, शास्त्री जी महाराज ने जय, योग जी महाराज ने जय, प्रमुख स्वामी महाराज ने जय, प्रमुख साई महाराज शताब्दी महास्वामी जय, श्री जी महाराज गढ़ा में था, अन्नकूट ने दिवसे ज था, पछी जीवूभा ने लाडूभा थार धरियो अन्नकूट नो, अने भक्ति माता ए दर्शन दीदा, एटले तर्थ એ જીવમાં લાડુઆ દોડીને આવ્યા મહારાજ પાસે. મહારાજને કહ્યું કે મહારાજ જીવ ભક્તિ માતાએ દર્શન દીધા. તો મહારાજે કહ્યું જાઓ જાઓ જલ્દી જાઓ, એમને કહો કે રોકાય. તો જીવમાં લાડુઆ દોડીને આવ્યા, ભક્તિ માતાને કહ્યું કે તમે રોકાઓ. ભક્તિ માતાએ કહ્યું કે હું તો પતિવ્રતા છું, જ્યાં ધર્મ હોય ત્યાં હું રહું. એવી કહીને અદૃશ્ય થઈ ગયા. પણ કહેવાનું શું કે જો ભક્તિ હોય ત્યાં ધર્મ હોય, ધર્મ હોય ત્યાં ભક્તિ હોય. અને એમને બે બંનેના પુત્ર ઘનશ્યામ, એટલે બધી આ કઈ ગુરુ ધર્મ કુલ પરંપરા આવી ગઈ. પણ ટૂંકમાં આ છે કે ધર્મ ભક્તિ અને એમના પુત્ર ઘનશ્યામ, એ બધા ત્રણ ત્રિપુટીને જો રાખવું હોય તો પહેલાં આપણે ગમે તો ભક્તિ કરીએ પણ ધર્મ હોવું જોઈએ. અને ધર્મ હોય અને પછી એ બધું આવીએ. એટલે ટૂંકમાં આપણે ધર્મ નિયમમાં ચુસ્તપણે પાલન કરવું, અને જે એમાં જેટલી ખામી હોય એટલા ભગવાન છેટા રહે. પણ ભગવાન તો દયાળુ છે, આપણને આ બ્રહ્માંડમાં આવીને આ બ્રહ્માંડમાં કેટલી તકલીફ પડીએ છે. અનંત બ્રહ્માંડ છે, અનંત બ્રહ્માંડની પૃથ્વીઓ છે, અને આમાં ગોતતા ગોતતા શોધતા શોધતા આયા, આપણી પાસે આવ્યા અને શેઠ મનુષ્યરૂપે બધી લીલા કરી. તો એ મનુષ્યરૂપે ના હોય તો આપણને દર્શન જ ના થાય, એ તો અગોચર છે. પણ મનુષ્યરૂપે આવ્યા અને બધી લીલા કરી અને આપણને ખૂબ લાલ લડાયો ભક્તોને. અને જે એકાંતિક ભક્ત હતા એ ખરેખર લાભ ખટી ગયા. બીજા બધા ગૌણ પણ થોડું થોડું ઓછું, પણ એકાંતિક ભક્તો મહારાજ સિવાય બીજું કાંઈ રાખ્યું નથી. અતિશય નિર્વાસનિક થઈને શ્રીજી મહારાજને જ હૃદયમાં રાખ્યા. તો જો આપણે પણ એવી રીતે મહારાજને રાખવા હોય તો આપણે ધર્મ નિયમ, અને મહારાજે કહ્યું કે ધર્મ નિયમ હોય એ મારી પાસે જ છે, અને હું ગમે ત્યાં હોઉં પણ મારી પાસે જ છે. અને પાસે જ હોય પણ જો ધર્મ નિયમમાં ફેર હોય તો હજારો ગૌ છેટવું પડે છે. એટલે આપણે અને મારાના વચન, આટલા મોટા ભગવાન, આટલા સર્વોપરી ભગવાન, આપણે ક્યાં ન ક્યાં દર્શન દેવા છે કોઈ કાળે નહીં. આનંદ કલ્પ વીત્યા તો ભગવાનના દર્શન આપણે થયા નથી. હવે એવા ભગવાન જે આપણને પ્રાપ્ત થયા છે એટલે
થોડું ઘણું બધું કષ્ટ વેઠીને પણ ધર્મ નિયમનું પાલન કરવું અને એમાં દ્રઢતા રહે. ભગવાન પાસે છે, ભગવાનને રાખવા હોય તો ધર્મ નિયમનું પાલન ચુસ્તપણે કરવું તે રહે. અને કેમ ના થાય, આવા મોટા ભગવાન આપણે શોધતા શોધતા આવ્યા, નહીં તો આપણે પણ ભગવાનથી કેટલું છેટું અને ભગવાનને કેટલી તકલીફ પડે, પણ તો એ આપણી પાસે આવ્યા, આ બ્રહ્માંડમાં આવ્યા, આ બ્રહ્માંડમાં પણ ઠેઠ આપણી પાસે આવ્યા. એટલે ધર્મ નિયમનું પાલન કરીને આપણે ભગવાનને પાસે રાખીએ એ જ પ્રાર્થના.